બોટાદની વાત કરીએ તો બોટાદમાં બરવાળા ગામ અત્યારે સંપર્ક વિહોણું બની ગયું છે. બરવાળાનું વૈયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. વૈયા ગામે નદીમાં ગોળાપુર આવતા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું. પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મામલતદાર પીએસઆઈ તલાટી મંત્રી સ્થળ પર પહોંચી ગયા છે. નદીમાં પૂર આવતા ગામ અત્યારે સંપર્ક વિહોણું થઈ ગયું છે. લોકોને અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે. નદીમાં ગોળાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. તો ધોધમાર વરસાદને પગલે ગામ સંપર્ક વિહોણું બન્યું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નદીમાં પૂર આવ્યું છે, જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. વૈયા ગામ અત્યારે સંપર્ક વિહોણું બની ગયું છે. તો પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મામલતદાર પીએસઆઈ તલાટી મંત્રી સ્થળ પર દોડી આવ્યા છે. કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વૈયા ગામે નદીમાં ગોળાપુરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આ ગામ અત્યારે સંપર્ક વિહોણું બની ગયું છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મામલતદાર પીએસઆઈ તલાટી મંત્રી અત્યારે સ્થળ પર દોડી આવ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને અવિરત વરસાદ જોવા મળ્યો છે, જેના કારણે અત્યારે ત્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. તો બીજી તરફ નદીમાં ગોળાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે.